દાંતા તાલુકામાં એસટી બસની સુવિધા ન હોવાના કારણે સ્કૂલના બાળકો 5-5 કિલોમીટર ચાલવા મજબૂર બન્યા છે. અંબાજી હેડો એસટી બસ અચાનક છેલ્લા 1 વર્ષથી ડેપો મેનેજર દ્વારા બંધ કરી દેવાતા સ્કૂલના વિદ્યાર્થીઓ ચાલવા માટે મજબૂર બન્યા છે. એક તરફ સરકાર કહી રહી છે બેટી ભણાવો, ત્યારે શું આ રીતે ગુજરાત ભણશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. દાંતાના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા બાળકોને ભણવું તો છે, પણ કોઈ સરકારી વાહનની સુવિધા ન હોવાના કારણે બાળકો ભણી નથી શકતા. ગામના સ્થાનિક આગેવાનોએ જણાવ્યું કે બસ ચાલુ કરવા અંબાજી ડેપો મેનેજરે લેટર પેડ અને પાસ માંગ્યા હતા, તે પુરાવા અમે આપ્યા છે, છતાં પણ બસ ચાલુ નથી થઈ. ગામ લોકોનું કહેવું છે કે જ્યારે બસની જરૂર નથી ત્યાં બસ પડી રહી છે, પણ જ્યાં જરૂર છે ત્યાં બસ આવતી જ નથી. અમારા ગામમાં વહેલી તકે એસટી બસ ચાલુ થાય તેવી માંગ છે. મારું નામ સોલંકી દિયાભાઈ કેસાભાઈ ગોમ હેડો. છેલ્લા 1-1.5 વર્ષથી મારા ગામમાં હેડોની બસની સુવિધા મળતી નહીં, એટલે સરકારશ્રીને એટલી જ વિનંતી કે આ છોકરોની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને અમારા છોકરોની સમસ્યાને વાચા આપી અને ટૂંક સમયમાં બસની સુવિધા ચાલુ કરવામાં આવે. કેટલા સમયથી બસ બંધ છે અને શું તકલીફ? બસ બંધ હોવાથી શું તકલીફો પડે છે તમને? તકલીફોમાં તો એવું કે છોકરીઓ ચાલતી આવતી હોય છે 5-7 કિલોમીટરથી, છોકરાઓ સાયકલ ઉપર 2-3 બેસીને જતા હોય છે, રિક્ષાનું ભાડું 10 રૂપિયા ઘરથી મળતું નહીં, અમુક ટાઈમે છોકરો ભણવા જઈ શકતો નહીં, એવી બધી અનેક સમસ્યાઓ પડે છે. બસ ચાલુ કરવા માટે કોઈને જાણ કરી તમે? બસ ચાલુ કરવા માટે અમે ડેપો મેનેજરને 1-2 વખત રજૂઆત કરી હતી. ડેપો મેનેજરે મારા જોડે પુરાવા મોકલ્યા હતા કે સ્કૂલનું લેટર પેડ લાભ, છોકરાના પાસ લાભ, એ બધી નકલો આપી, છતાં બી ડેપો મેનેજરે એવું કીધું કે ટૂંકમાં જવાબ આપશું. હકીકતમાં કોઈ જવાબ અમને મળ્યો નહીં. એટલા માટે બસની અમે જરૂર હોય, ખાસ જરૂર હોય છે, બરાબર. એટલે સરકારને મેં જાણ કરી, બસ કોઈ આપતી નથી. મેં 5 વાગે આવે, 5 વાગે આવે, સવારે 6 વાગે આવે, એટલે વહેલી નીકળી જાય, છોકરો તો રહી જાય, જીભોમાં 10 રૂપિયા જવાનું, 10 રૂપિયા આવવાનું, 20 રૂપિયા ભાડું થાય, નાનો બાળકોને તો 10 લઈ, મોટોના 20 લઈ, કેવી રીતે અમારું ગુંદર ચલાવવાનું? એમ તો અમે મજૂરી કરીને તો પેટ પૂજા કરતા હો, કોઈ સરકાર કોઈ જોડતું નથી, એટલે આટલે અમારે મર મંદી વિનંતી છે. જીબીસી ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, દાંતા.